नर्मदा ना डेडियापाड़ा ना धार सभ्य चेतर वसावा आम तो सतत चर्चा में रहता हो छे, पर हमणा थी तेओ मेडिकल स्टूडेंट ना हित माटे लड़ी रहा छे। खानगी नर्सिंग कॉलेजों की कार्यपद्धति पर एमना आरोप छे। शिक्षण मंत्री पण कही चुक्या छे कि जे खानगी नर्सिंग कॉलेज विद्यार्थियों साथे अन्याय करे छे एरे सरकार नी मान्यता ज नथी। हवे चेतर वसावा जलद आंदोलन नी वात करी रहा छे, शा माटे वात करी रहा छे जानीशुं आ वीडियो मां। नमस्कार, आपनी साथे हुं सेजल। डेडियापाड़ाना धारासभ्य चेतर वसावा अगाउ पण मुख्यमंत्रीने पत्र लखीने कही चुक्या छे કે અંબાજીથી ઉમરગામ વિસ્તારમાં ANM GNM નર્સિંગ કોર્સ ચલાવવા માટે સરકારની પરવાનગીથી ઘણી સંસ્થાઓ નર્સિંગ કોલેજો ચલાવી રહી છે। છેલ્લા 3 મહિનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓની અનેક રજૂઆતો અમારા સમક્ષ આવી છે। આ સંસ્થાઓ બાર પાસ વિદ્યાર્થીઓને ગામડેથી સારી સારી લોભામણી જાહેરાતો કરીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ઉઘરાવતી હોય છે। એડમિશન આપવાના નામે 3 વર્ષ માટે 2-2.5 લાખની ફી પણ ઉઘરાવે છે, જો કે પોતાના પ્રેક્ટિકલ માટેના સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટેના ક્લાસ ચાલતા નથી। છતાંય ભણાવતા ન હોવા છતાંય વર્ષ થાય એટલે પરીક્ષા આપવા માટે રાજ્ય બહારના કર્ણાટક રાજ્યમાં કે બેંગ્લોરમાં ત્યાંની જે યુનિવર્સિટીઓ હોય એ યુનિવર્સિટીઓમાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અહીંથી લઈ જવામાં આવે છે, એની પણ ફી વસૂલવામાં આવે છે। ચૈતર વસાવાએ આ ઉપરાંત અન્ય ગેરરીતિના આક્ષેપો પણ નર્સિંગ કોલેજો પર કર્યા છે અને હવે ચૈતર વસાવા કહી રહ્યા છે કે જો આગામી 5 દિવસની અંદર રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં નહીં આવે, આવી નર્સિંગ કોલેજો સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાંભળીએ ચૈતર વસાવા શું કહી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ સાંભળીએ કે એમની શું ફરિયાદો છે। અમે આજે જિલ્લા પોલીસ અધિક્ષકને ત્યાં રજૂઆત કરવા માટે આવ્યા છે। અહીંયા જે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત માં કામલ ફાઉન્ડેશન ચાલે છે, એમણે નથી તો UGCનું પરમિશન લીધું, નથી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનું પરમિશન લીધું અને બારોબાર એમની સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલે છે। તો આજે આ વિદ્યાર્થીઓને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટો જમા કરી લીધા છે, એમની તમામે ફી ક્લિયર કરી દીધી છે, ફી પણ ભરાવી દીધી છે। છતાં આ વિદ્યાર્થીઓને જ્યારે એક્ઝામ આપવાની હોય છે ત્યારે કર્ણાટકની બેંગ્લોર કોઈ યુનિવર્સિટી છે ત્યાં લઈ જવામાં આવે છે। આજ દિન સુધી વિદ્યાર્થીઓ કોઈ કોલેજ નથી જોઈ કે કોઈ યુનિવર્સિટી નથી જોઈ અને ત્યાં એક્ઝામ આપવા જાય, બધો ખર્ચો ટિકિટનો, રેલવેનો, ત્યાં રહેવાનો બધો જાતે કરવાનો અને ત્યાં જાય ત્યારે હોલ ટિકિટ આપવામાં નથી આવતી। આ તમામ વિદ્યાર્થીઓ ફી ભરી છે પણ એમને પરીક્ષા આપવા દેવામાં નથી આવ્યા, જેના લીધે વિદ્યાર્થીઓ 3-3, 4-4 વર્ષ બગડી ગયા છે અને એમને ડિગ્રી પણ નથી ક્લિયર થઈ અને સર્ટી પણ નથી મળ્યા। સાથે સાથે બીજી ગંભીર બાબતો, આ સંસ્થાના ભૂલને કારણે આ સંસ્થામાં અભ્યાસ કરતા ST વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ આજ દિન સુધી મળી નથી, ત્યારે એમના વાલીઓ વિદ્યાર્થીઓની વેદના છે કે જો સંસ્થાને ગુજરાત સરકારની પરવાનગી ના હોય, શરતો આધીન એમણે 90% ફરજિયાત અહીંયા શિક્ષણ આપવાનું હોય છે, પ્રેક્ટિકલ કરાવવાનું હોય છે, UGC INCના પ્રોફેસરો અહીંયા રાખીને, એમની માન્યતાના પ્રોફેસરો રાખીને આખી તાલીમ આપવાની હોય છે, એ પણ નથી કરાવ્યું, ત્યારે ચિંતા થાય છે કે આમના ભવિષ્યમાં શું થશે। એટલા માટે અમારી સાથે SP સાહેબને રજૂઆત કરવા માટે અમે બધા આવ્યા છે। જો દિન 5માં એનું યોગ્ય નિરાકરણ નહીં આવશે તો શનિવારે 16 તારીખે પાછા પણ અમે આવવાના છે અને આ બાળકોને એમનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ પાછું મળે, એમની સ્કોલરશીપ મળે, એમની જે ભરેલી ફી છે, જો એ લોકો 3 વર્ષ GNM ક્લિયરિંગ કરવા નથી માગતા તો એમની ભરેલી ફી પણ પરત આપવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ। સર, બે ટૂંકમાં જવાબ તમારી પાસેથી માગીશ। ગુજરાત રાજ્યના જે શિક્ષણ મંત્રી છે તેમણે ગઈકાલે નિવેદન આપ્યું છે કે આ યુનિવર્સિટીને નામ લઈને કીધું છે કે એને માન્યતા નથી, તો 20 વર્ષથી આ સંસ્થા કેવી રીતે ચાલે છે રાજપીપળામાં? અમે માન્ય મુખ્યમંત્રીશ્રી, શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીશ્રીને પત્ર વ્યવહારથી આ તપાસની માંગ કરી હતી અને ગઈકાલે સત્તાવાર રીતે ગુજરાતના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરજીએ કીધું છે, દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલમ ફાઉન્ડેશન એ બોગસ સંસ્થા છે, એમને અમે પરવાનગી નથી આપી અને જે પણ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે એમની અમે કોઈ જવાબદારી અમારી રહેતી નથી અને એમના પર અમે કડક કાર્યવાહી કરાવીશું એવું જો સરકાર કહેતી હોય તો અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે। સાથે સાથે અમે કહેવા માગીએ છીએ, આવી તો કેટલીય સંસ્થા જેમ કે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ છે,
અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ છે, આવી તો કેટલી સંસ્થાઓ આદિવાસી વિસ્તારોમાં ચાલે છે, તો એમના પર કોના આશીર્વાદ છે? તો છેલ્લા 10-20 વર્ષથી આ લોકો આવી રીતના ફ્રોડગીરી કરે છે, તો તાત્કાલિક ધોરણે આમના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ. જો કાર્યવાહી કરવામાં નહીં આવશે તો 16 તારીખે દિન 5 પછી 16 તારીખે શનિવારે અમે જલંદ આંદોલન પર ઉતરીશું. એક્ઝામ પતી જાય છે ત્યાં સુધી એમ કે છે કે આવશે તમારું આવશે, નેક્સ્ટ યર આવશે. અમે બીજા વર્ષે ગયા ત્યારે પાછી ફીસ ભરી અમે બીજા વર્ષની, તો પણ અમને એક્ઝામ નહીં અપાવી. 3 વર્ષ અમારા પૂરા થઈ ગયા છે કોલેજમાં, પણ હજી સુધી અમારો રજીસ્ટ્રેશન નંબર નથી આવ્યો અને હોલ ટિકિટ પણ નથી આવી. કયા પ્રકારનો અભ્યાસક્રમ તમને અહીંયા કરાવવા માટે તમે એડમિશન લીધું? જીએનએમ જનરલ નર્સિંગ ડિપ્લોમા, એ 3 વર્ષનો કોર્સ છે અને અમારું એ કમ્પ્લીટ થઈ ગયું છે, પણ નથી સ્ટડી કરાવી કે નથી એક્ઝામ અપાવી, ખાલી ફીસ ક્લિયર કરાવી લોકોએ અમારી પાસે. કેટલી ફી લેવામાં આવી? અત્યાર સુધીમાં અમારી ફીસ છે 2,97,000. તો તમે પૂરેપૂરી ફી ભરી દીધી? હા, પૂરેપૂરી ફીસ ભરી છે, પણ હજુ સુધી અમને એક્ઝામ નથી અપાવી. તમને અહીંયા ફિઝિકલ આવા કોઈ પ્રેક્ટિકલ માટેની કોઈ લેબોરેટરી કે એવી કોઈ વ્યવસ્થા છે અહીંયા તમારા? પ્રેક્ટિકલ તો દુની વાત છે, અમને સ્ટડી પણ નથી કરાયો, થિયરી પણ નથી કરાઈ, ખાલી અમને 6 મહિના સુધી અમને કરાવી હતું. એ જનરલ સ્ટડી હોય છે, એ 6 મહિનાની હોય છે ગુજરાતીમાં, એ જ ખાલી કરાવી હતું. જ્યારે ઇંગ્લિશ મીડિયમ ચાલુ થાય ત્યારે એમને અમને નથી બુક આપી કે નથી અમને સ્ટડી કરાવી, અને ઇન્ટર્નશીપમાંથી સુરત મૂક્યા. અબ બધા વિદ્યાર્થીઓને સુરતમાં ઇન્ટર્નશીપમાંથી મૂક્યા હોસ્પિટલમાં, ખાલી મૂકીને આવી ગયા. સ્ટુડન્ટ કઈ હોસ્પિટલમાં છે, શું કરે છે એ પણ જોવા કોઈ દિવસ કોઈ સ્ટુડન્ટ આવ્યું, કોઈ મેમ નથી આવ્યા. ખાલી ફોન કરીને કહે છે કે તમારી ફીસ ભરવાની છે, ફીસ આવીને ભરી દેજો, કાં તો ઓનલાઈન ફીસ ભરી દેજો. એ લોકોની જવાબદારી હોય ને કે એ લોકો અમને ત્યાં લઈ ગયા તો એ લોકો અમારા પર ધ્યાન આપે કે કઈ હોસ્પિટલમાં છે, પ્રેક્ટિકલ કરાવે છે કે નથી કરાવતા, કંઈ જ નહીં. અમે અત્યારે 2.5 વર્ષથી સુરતમાં છે, પણ કોઈ દિવસ અમારા ટીચર લોકો અમારા હોસ્પિટલમાં જોવા નથી આવ્યા કે અમે ત્યાં શું કરીએ છીએ. રાજીવડાની કોઈ હોસ્પિટલમાં તમને ટ્રેનિંગ માટે મોકલવામાં આવેલા? ત્યાંની કોઈ નથી લઈ ગયા. રાજીવડાની કોઈ હોસ્પિટલમાં નથી લઈ ગયા, ખાલી સુરતની. સુરતમાં જ લઈ ગયા છે લોકો. અને કર્ણાટક તો અલગ ભાષાનું રાજ્ય છે, તો પછી એમાં ભણતરનું કેવી રીતે, ભાષામાં તમે કેવી રીતે લખી શકો, બોલી શકો ત્યાં? એનું એક્ચ્યુઅલી અમારું જે જીએનએમ છે એ ઇંગ્લિશ માધ્યમથી ચાલે છે, એટલે ત્યાં ઇંગ્લિશ માધ્યમમાં જ એ લોકો એક્ઝામ અપાવે છે. તો તમારું આ ઘટના મુદ્દે શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.